છે ફરી અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના છે વિદ્યાર્થીઓ માટે એમ બાય યોજના આ યોજના અંતર્ગત છે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે રૂપિયા બે લાખ સુધીની સહાય છે એ મળવા પાત્ર થતી હોય છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડિયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલ અંદર નવા આવેલા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ન વિડીયોની અંદર વાત કરીએ વિદ્યાર્થીઓ માટે સરસ મજાની યોજના એટલે કે એમવાયએસવે યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને છે રૂપિયા દસ હજારથી લઈને બે લાખ સુધીની સ્કોલરશિપ છે આપવામાં આવતી હોય છે હવે આ યોજનાનો લાભ છે કોને કોને મળે છે એ આપણે વાત કરીએ ધોરણ દસ પાસ કર્યા પછી મિત્રો જે લોકોએ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર ડિપ્લોમા અથવા સ્નાતક કક્ષાની અંદર અભ્યાસક્રમની અંદર છે એ પ્રવેશ મેળવેલો હોય ધોરણ દસ પાસ અથવા તો ધોરણ બાર પાસ કરી બરાબર જે લોકોએ સ્નાતક કક્ષા અથવા ડિપ્લોમાની અંદર અભ્યાસક્રમની અંદર પહેલા વર્ષની અંદર પ્રવેશ મેળવેલો હોય એવા વિદ્યાર્થીઓને લાભ મળતો હોય છે મિત્રો એટલે કે ધોરણ દસ પાસ કરીને તમે ડિપ્લોમા કરો છો ધોરણ બાર પાસ કરી બરાબર તમે બી કરો બીબીએ કરો કે બીસીએ કરો કે બરાબર જે તે કરતા હોવ સ્નાતક કક્ષાનો કોઈ અભ્યાસક્રમ કરતા હો તો એમાં પહેલા વર્ષની અંદર જે વિદ્યાર્થી હોય એને લાભ મળે છે અથવા ડિપ્લોમા પાસ કરીને તમે ડિગ્રી એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરો છો બરાબર ડી ટુડીની અંદર પ્રવેશ મેળવો છો એવા નવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે મળતો હોય છે મિત્રો હવે વાત કરીએ આમાં ફ્રેશ અરજી અને રિન્યુઅલ અરજી જે લોકો છે મિત્રો ફ્રેશ અરજી એટલે જે લોકો પહેલા વર્ષની અંદર એડમિશન મેળવે છે મિત્રો એના માટેની છેલ્લી તારીખ છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ જે લોકોએ અગાઉ આ યોજનાનો લાભ લીધો હોય બરાબર ત્યારબાદ બીજા વર્ષની અંદર પ્રવેશ કરેલા હોય અને એને રિન્યુઅલ અરજી કરવાની થતી હોય છે તો રિન્યુઅલ અરજી માટે છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો એના માટેના અહીંયા હેલ્પલાઇન નંબર પણ એ આપેલા છે આ બે નંબર ઉપર તમે હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ પણ કરી શકો છો એમાં ઇમેલ આઈડી

ત્યારબાદ મિત્રો તમને સાધન સહાય મળતી હોય છે જેમાં મેડિકલ અને ડેન્ટલની અંદર જે લોકો અભ્યાસ કરે છે એને દસ હજાર રૂપિયાની સહાય મળે છે એન્જિનિયરિંગ ટેકનોલોજી ફાર્મસી છે આર્કીટેકચરની અંદર છે એમાં પાંચ હજારની સાધન સહાય મળે છે અને ડિપ્લોમાની અંદર પહેલા વર્ષની અંદર ત્રણ હજાર રૂપિયાની છે સાધન સહાય મળવા પાત્ર થશે મિત્રો સ્નાતક અભ્યાસક્રમના નિયત સમયગાળા સુધી આ સહાય મળવાપાત્ર થશે ટ્યુશન ફી કેટલી મળશે મિત્રો જે લોકો એન્જિનિયરિંગ ટેકનોલોજીની અંદર અભ્યાસ કરતા હોય ફાર્મસીની અંદર અભ્યાસ કરતા હોય આર્કિટેકચરની અંદર અભ્યાસ કરતા હોય એગ્રીકલ્ચરની અંદર હોય નર્સિંગની અંદર હોય ફિઝિયોથેરાપીની અંદર હોય આયુર્વેદની અંદર હોય હોમિયોપેથીમાં હોય પેરામેડિકલમાં હોય વેટરનરીમાં હોય જેવી સરકાર માન્ય સંસ્થામાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે છે મિત્રો વાર્ષિક ટ્યુશન ફીના પચાસ ટકા મહત્તમ રૂપિયા પચાસ હજારની સહાય છે મળવાપાત્ર છે મિત્રો જે લોકો સરકાર માન્ય સંસ્થા મેડિકલ અને ડેન્ટલના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં હોય તો એની રૂપિયા બે સહાય છે મળવા પાત્ર થશે મેડિકલ અને ડેન્ટલમાં બે લાખ ની તમને ટ્યુશન ફી મળશે મિત્રો જે અગાઉ વાત કરી બરાબર જેમાં એન્જિનિયરિંગ ટેકનોલોજી ફાર્મસી છે બરાબર એગ્રીકલ્ચર એમાં તમને પચાસ હજાર રૂપિયા સહાય મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો

ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણની વાત કરીએ ધોરણ દસ પાસ પરીક્ષાની અંદર કરેલું હોય અને એસી કે તેનાથી વધારે પીઆર હોવા જરૂરી છે અહીંયા મિત્રો ટકા નથી ખાસ યાદ રાખજો એસી કે તેનાથી વધારે પર્સન્ટેજ મેળવેલી નિયર ડિપ્લોમાની અંદર પહેલા વર્ષની અંદર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી માટે બરાબર ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં પાસઠ કે તેનાથી વધારે ટકા સાથે પાસ કરેલું જરૂરી છે મિત્રો એટલે અહીંયા યાદ રાખજો અહીંયા પાસઠ ટકાનું કીધેલું છે ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં પાસઠ કે તેનાથી વધારે ટકા પાસ કરી અને ડિગ્રીની અંદર અભ્યાસ મેળવેલો હોય બરાબર તો એના માટે ધોરણ બાર પછી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાસની અંદર પણ છે એસી પીઆર માંગેલા છે મિત્રો અને જે વાર્ષિક આવક મર્યાદા છે છ લાખ સુધીની હોવી જરૂરી છે મિત્રો વાલીને ત્યારબાદ આગળ વાત કરીએ રિન્યુઅલ વિદ્યાર્થીઓ એના માટે છે મિત્રો ફ્રેશ વિદ્યાર્થી તરીકે જે લાભ મેળવ્યા બાદ છે રિન્યુઅલ અરજી તમારી થતી હોય બીજા વર્ષે તેમાં જે પરીક્ષામાં ઓછામાં ઓછી જે પાસ કરેલી એમાં પચાસ ટકા હોય જરૂરી છે મિત્રો જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમ મુજબ છે મિત્રો ઓછામાં ઓછી હાજરી પણ પંચોતેર ટકા હોવી જરૂરી રહેશે મિત્રો મિત્રો પુરાવા કયા કયા જોશે ડોક્યુમેન્ટની વાત કરીએ ફ્રેશ અરજી માટે એમાં તમારી આધાર કાર્ડની નકલ જોશે મિત્રો ધોરણ પાસ પાસ કરેલું કરેલું હોય તો તો એનું એનું રિઝલ્ટ રિઝલ્ટ બરાબર એની એક નકલ જોશે ડિગ્રી ડિપ્લોમાની અંદર અભ્યાસ પ્રવેશ મેળવેલો બરાબર તેનો સંમતિ લેટર જોશે ટ્યુશન ફી ભરેલી હોય બરાબર એની પહોંચ જોશે સેલ્ફ ડિક્લેરેશન જોશે બરાબર તમને એમ વાયસ યોજનાની વેબસાઇટ ઉપરથી મળી જશે મિત્રો આવકનું પ્રમાણપત્ર જોશે મિત્રો એમાં ખાસ કરીને મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો સંસ્થાના આચાર્યનું લેટર પ્રમાણપત્ર જોશે મિત્રો હેટ હેડ ઉપર બરાબર ત્યારબાદ હોસ્ટેલની અંદર પ્રવેશ મેળવ્યો તો એમાં જમવાની પહોંચ જોશે મિત્રો બેંક માટે જે ખાસ કરીને તમારું બેંક એકાઉન્ટ હોય એની એક નકલ જોશે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય બરાબર અથવા તમારે આવકવેરો ભરવા પાત્ર ન થતા તો એનું સેલ્ફ ડિક્લેરેશન છે જોશે મિત્રો ત્યારબાદ વાત કરીએ ફેસ અરજી માટે મિત્રો વાત કરીએ હવે રિન્યુઅલ અરજી માટે તો કે એમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે સંસ્થાના વડા માટે જે ખાસ કરીને શિષ્યવૃત્તિ છે રિન્યુઅલ માટેનો એક પ્રમાણપત્ર જોશે વિદ્યાર્થી છે પ્રથમ બીજા ત્રીજા સેમેસ્ટર જે લાગુ પડતું એની માર્કશીટો જોશે બધા સેમેસ્ટરની બરાબર જે લાગુ પડતા હોય વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં બીજા ત્રીજા ચોથા જે લાગુ પડતું એમાં જે ફી ભરેલી હોય એની નકલ જોશે હોસ્ટેલમાં રહેવા જમવા માટેની પહોંચ જોશે બરાબર બેંક પાસબુકની જોક્સ જોશે અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો તો એની નકલ અથવા તો આવકવેરો ભરવા પાત્ર ન થતો એનું સેલ્ફ ડિક્લેરેશન મિત્રો વધારે માહિતી માટે ખાસ તમે એમ યોજનાની વેબસાઈટ ઉપર તમે સંપર્ક કરી શકો છો અથવા નંબર છે એમાં કોન્ટેક કરી શકો છો આ વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરજો